નમસ્કાર વિદ્યાર્થીઓ કેમ છો મજામાં સ્વાધિના છેલ્લો પાઠ વધારાના સ્વાધિ દાખલા નંબર પાંચ પોઈન્ટ તેત્રીસથી પાંચ પોઈન્ટ ચાલીસના સોલ્યુશન વિશે ચર્ચા કરીએ તો દાખલા નંબર થર્ટી થ્રી ફોર્ટી કિલોગ્રામનો એક વાંદરો એક દોરડું કે જે મહત્તમ છસો ન્યૂટ્રનનું તણાવ ખમી શકે છે એવી સ્થિતિમાં છે મહત્તમ છસો ન્યૂટનનો તણાવ ખમી શકે તેના પર ચડે છે તો કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ચાલ દોરડા ઉપર આ દોરડું છે દોરડા ઉપર કયા કયા બળો લાગે એની આપણે ચર્ચા કરવાની થશે હવે દોરડા ઉપર વાંદરો લટકે છે એટલે વાંદરાનું વજન લાગશે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમજી વજન બળ બરાબર છે પછી બીજું સપાટી દ્વારા લાગતું લંબબળ એ લાગવાનો પ્રશ્ન ન આવે સપાટી જ નથી ત્રીજું બાહ્ય બળ નહીં આવે ચોથું ઘર્ષણ બળ નહીં આવે પાંચમું આભાસી બળ નહીં આવે છઠ્ઠું પરિણામી બળ પરિણામી બળ ક્યાં લાગે તો કે પરિણામી બળ વાંદરો દોરડાને ક્યાં ખેંચે છે નીચે ખેંચે છે ને આપણે દોરડા માટે વાત કરીએ છીએ વાંદરા માટે નહીં દોરડા માટે નહીં એટલે પરિણામી બળ નીચે લાગે બીજું વાંદરો દોરડું પકડીને ઉપર ચડે છે હવે સિમ્પલ આ ઘટના વિચારો તમે દોરડું પકડીને ઉપર ચડતા હોય તો દોરડાને તમે ક્યાં ખેંચો છો નીચે ને દોરડાને ક્યાં ખેંચો છો નીચે એટલે દોરડા પર જે વજન લાગવાનું છે વાંદરો ભલે ઉપર જાય છે વાંદરો ઉપર જાય છે પણ એ દોરડાને ક્યાં ખેંચશે નીચે ઈ ઉપર એ પ્રવેગથી જતો હોય તો નીચે કેટલું બળ લગાડે તો કે એમે જેટલું બળ લગાડે તો વાંદરો દોરડાને નીચે ખેંચે છે તો દોરડામાં તણાવ ક્યાં ઉત્પન્ન થાય ઉપર તરફ ઉપર તરફ ઉત્પન્ન થતું તણાવ તો કે ટી ચાલો હવે આપણે આપેલા ઓપ્શનની ચર્ચા કરીએ પહેલો ઓપ્શન આપણને આપેલો છે વાંદરો છ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રયોગથી ઉપર ચડે આ મુજબ ઉપર ચડે છે છ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આપણે દોરડાને ધ્યાનમાં લેવાનું તો દોરડા માટેના બળો છે એ આને અનુરૂપ થશે દોરડું તૂટવું ન જોઈએ એવું કીધું દોરડું તૂટવું ન જોઈએ એટલે દોરડું સંતુલનમાં રહેવું જોઈએ દોરડું સંતુલનમાં રહેવું જોઈએ એટલે દોરડા માટેની વાત થાય તો દોરડા માટે સમમેશન ઓફ એફ ઝીરો રહેવા જોઈએ અને સમમેશન ઓફ એફ ઝીરો એટલે દોરડું તૂટે ક્યારે નહીં તો કે જો આબળ વધી જશે ને તો દોરડું તૂટી જશે એટલે એમજી પ્લસ એમ એ લેસ ધેન ઇક્વલ ટુ ટુ હશે તો જળવાઈ રહેશે આ એની શરત થઈ હવે આપણે મેળવીએ કે એના મુજબ આ શરત મુજબ શું શક્ય બને તો કે એમ જી પ્લસ એમ એટલે એમ જી પ્લસ એ વાંદરો ચાલીસ કિલોગ્રામનો છે ગુરુત્વ પ્રવેગ દસ છે અને પ્રવેગ છ આપેલો છે સોળ સોળ ચૂકું ને ચોસઠ છસો ને ચાલીસ ન્યૂટન હવે ટી મેક્સિમમ મહત્તમ કેટલું બળ ખમી શકે છે છસો ન્યૂટન તો ઇઝ ગ્રેટર ધેન ટી મેક્સિમમ મહત્તમ કરતાં વધુ છે તો દોરડું તૂટી જશે છસ્સોથી વધારે ન લાગુ જાય છસ્સો ને ચાલી લાગ્યું બીજો કેસ ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રયોગથી નીચે ઉતરે હવે જો નીચે ઉતરે કીધું છે નીચે ઉતરે ને તો વાંદરો નીચે ઉતરે છે વાંદરો નીચે ઉતરે તો દોરડામાં બળ ક્યાં લગાડવાનું ઉપર તરફ એમ એ તો શું થશે તો આમાં નામાં હું બી ઓપ્શન ગણું છું બધી બાબતો એમના પણ આ શરત મુજબ શું થશે એમ જી માઇનસ એમ એ આ શરત છે ચાલો અહીંયા માઇનસ મૂકો અહીંયા માઇનસ ચાર મૂકો આ થશે બસો ને ચાલીસ ન્યૂટન બસો ને ચાલીસ ન્યૂટન ટી મેક્સિમમ કરતાં નાના છે તૂટે નહીં તૂટશે નહીં ક્લિયર ત્રીજું પાંચ મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપ નિયમિત ઝડપ નિયમિત ઝડપ થઈ તો પ્રવેગ કેટલો થઈ ગયો ઝીરો એ ઝીરો એટલે આ જ ગણતરી રિપીટ કરવાની એ ઝીરો મૂકીને ક્યાં ચડે છે ઉપર ચડે છે પછી ડી વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે લગભગ મુક્ત પતન મુક્ત પતન એટલે ગતિ આની જેમ જ થયું ને આની સ્થિતિ થશે એટલે મુક્ત પતન કરે એટલે વાંદરો નીચે આવે છે પણ પ્રવેગ કેટલો ગુરુત્વ પ્રવેગ જેટલો તો અહીંયા બોડ કેટલું લાગે જી જેટલું સેમ આની જેમ જ તમારે સાદુરૂપ રૂપ આપવાનું થશે પણ આ જી થઈ જશે આઈ દસ ઝીરો ન્યૂટન દોરડું તૂટશે નહીં આપણને પ્રશ્ન હતો ક્યારે તૂટી જશે તો કિસ્સા એકમાં તૂટ્યું બાકીના કિસ્સામાં તૂટતું નથી નેક્સ્ટ ક્વેશ્ચન ફાઇવ પોઈન્ટ થર્ટી ફોર પાંચ કિલોગ્રામ અને દસ કિલોગ્રામ ના બે પદાર્થો એ અને બી અહીંયા આપેલા છે એટલે આ જે પદાર્થ છે ને એ કહીએ અને બી કહીએ ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દીવાલને અડીને રહેલા છે આકૃતિમાં દર્શાવેલા પદાર્થોને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક છે એ પોઈન્ટ ફિફ્ટીન આપેલો છે ઘર્ષણાંક આપેલો છે પોઈન્ટ ફિફ્ટીન બસો ન્યૂટનનું એક બળ એ પર શમશીતિ જ લગાડવામાં આવે છે તો દીવાલનું પ્રતિક્રિયા બળ અહીંયા આ જે છે એ દિવાલ થશે બરાબર એકબીજા સાથે સંપર્કમાં દિવાલ લડીને રહેલા છે અને આ શું છે તો કે આ ટેબલની સપાટી થશે એટલે શબ્દ ઉપર ખાસ ધ્યાન આપવાનું રહેશે પેલું છે દીવાલનું પ્રતિક્રિયા બળ એટલે ક્વેશ્ચન નંબર એ આપણે શોધવાનું છે હવે દીવાલનું પ્રતિક્રિયા બળ કીધું દીવાલનું એટલે આપણે આ જે છે એને સંયુક્ત રીતે એક પદાર્થ લઈને જ સમજવાનો રહેશે એ પ્લસ બી ચાલો લાગતા બળોમાં તો કે વજન બળ એમજી લંબબળ બે રીતે લાગશે ને સપાટી દ્વારા આ તરફ લાગે અને ટેબલ છે એટલે હું એન ટેબલનો ટી કહી દઉં અને દીવાલ દ્વારા એ લાગે ને આ તરફ તો એને દિવાલ દ્વારા આ તરફ લાગે છે એટલે વોલનો ડબલ ઈ કહી દો બે લંબ બળ થયા પછી ત્રીજું બાહ્ય બળ આપ્યું જ છે કેટલું આપ્યું છે એફ બસો ન્યૂટન આપેલું છે પછી ચોથું ઘર્ષણ બળ ગતિ થાય તો કઈ દિશામાં ગતિ થાય તો કે ગતિ આ દિશામાં થવાની શક્યતા છે તો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે તો કે ઘર્ષણ બળ છે એ આ દિશામાં લાગે એફ પછી આભાસી બળ નહીં આવે પરિણામી બળ પદાર્થ ગતિ કરવાનો જ નથી એટલે પરિણામી બળ દર્શાવવું હોય તો દર્શાવાય પણ એ આપણને ખબર છે કે દિવાલ હોવાથી પરિણામી બળ ઝીરો થવાનો છે ગતિ થઈ જ નથી શકવાની તણાવ બળ કે સંપર્ક બળ નહીં આવે ચાલો સાદરૂપ આપીએ તો બે અક્ષોને આપણે ધ્યાનમાં લેવી પડશે પેલું ઓફ એફ વાય વાય પર ગતિ થવાની નથી થવાની ઝીરો એટલે ત્યાં એન ટી ઇઝ ટુ એમ જી એ અને બી બંનેનું સંયુક્ત દળ દસ ને પાંચ પંદર જી તરીકે દસ એકસો ને પચાસ ન્યૂટન પછી એક શખ્સ આવશે સમસન ઓફ એફેક્સ એ આપણને ખબર જ છે ઝીરો થવાનું જ દિવાલ છે ગતિ નથી થવા દેવાના એની દિશામાંના બળો એની દિશામાં શું લાગે છે એફ એનાથી વિરુદ્ધ શું લાગે છે એન ડબલ્યુ માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ ઝીરો આપણે શોધવાનું છે દિવાલ પરનું બળ દિવાલ પર એટલે એન ડબલ્યુ થાય તો એન ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ સ્મોલ એફ ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ મ્યુ સ્મોલ એફ એટલે લંબબળ કેટલું છે અહીંયા એન t બસો માઇનસ મ્યુ તરીકે પોઈન્ટ પંદર એન તરીકે 150 પચાસ જે આન્સર આવે આટલા ન્યૂટન દિવાલ પર ક્રિયાબળ અથવા પ્રતિક્રિયાબળ લાગે પેલો ક્વેશ્ચન અહીંયા પૂરો કરીએ બીજું એ અને બી વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળો શોધો એ અને બીની વચ્ચે જ્યારે દિવાલો દૂર કરવામાં આવે ત્યારે શું થાય જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે બીના જવાબમાં ફેરફાર થશે તેમની વચ્ચેનો તફાવત અવગણો હવે આપણે બીમાં ઘણા બધા ક્વેશ્ચનો છે વન બાય વન ક્વેશ્ચનો લેતા જવા પડશે પહેલાં એ અને બી વચ્ચે ક્રિયા પ્રતિક્રિયા બળ શોધવાના છે એટલે બે બ્લોક છૂટા પાડીને આપણે દર્શાવી દઈએ આ એ છે આ બી છે અને બંને સપાટી પર રાખેલા છે આ સપાટી છે ચાલો બળોમાં પેલું વજન બળ એમ જી પછી લંબ બળ એન એન બી બી છે દીવાલના દિવાલના છે એટલે દિવાલ દ્વારા જે બળ લાગે છે બી ઉપર એને હું એન ડબલ્યુ કહી દઉં પછી ત્રીજું બાહ્ય બળ બાહ્ય બળ છે કેટલું છે બસો ન્યૂટન એ પર એફ જેટલું બાહ્ય બળ છે ચોથું ઘર્ષણ બળ બળ અપેક્ષિત ગતિની વિરુદ્ધ દિશામાં એફ એ અને એફ બી પાંચમું પરિણામી બળ આમ તો ગતિ નથી થવાની છતાં શક્ય ગતિની દિશા ઓફ એફ અને ઓફ એફ સાતમું બે પદાર્થો સંપર્કમાં હોય તો સંપર્ક બળ અથવા તણાવ બળ તો એ અને બી બી એકબીજા સાથે સંપર્કમાં છે જ બળ આ તરફ લાગે છે તો સંપર્ક બળની દિશા ક્યાં હોય એનાથી વિરુદ્ધ એટલે આ તરફ આર દર્શાવવાની થાય તો આના પર ક્યાં થાય આ તરફ આર ચાલો હવે આપણે કોઈ એક માટે આ ગણતરી કરીએ એટલે આને આકૃતિને અહીંથી જુદી પાડી દઈએ કારણ કે આપણે એ અને બી વચ્ચેના બળની વાત છે તો એની ગણતરીથી લઉં તો અક્ષ મુજબ સમ્મેશન ઓફ વાય અક્ષમાં વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને હું સીધું લખું તો ઝીરો હોય તો એન એ ઇઝ ઇક્વલ ટુ ઇન ટુ જી એ છે એ પાંચ કિલોનો છે એટલે પાંચ ગુણિયા દસ પચાસ ન્યૂટન થશે પછી સમસન ઓફ એફએક્સ ગતિ તો ત્યાંય નથી થતી એટલે ઝીરો શું થશે તો કે એની દિશામાં લાગે છે બળ એફ એની વિરુદ્ધ કોણ લાગે છે આર અને સ્મોલ એફ એ આપણે એમની વચ્ચેનું પ્રતિક્રિયા બળ ગણવું છે એટલે આર શોધવાનો છે તો આર ઇઝ ઇક્વલ ટુ થાય એફ માઇનસ સ્મોલ એફ એ ઇઝ ઇક્વલ ટુ બસ્સો માઇનસ મ્યુ ટુ એને મ્યુ છે કેટલા છે પોઈન્ટ પંદર અને એને અહીં આવેલા છે કેટલા આવેલા છે પચાસ બાદ બાકી કરો જે આન્સર આવશે એ પ્રતિક્રિયા બળ થશે કોની કોની વચ્ચે એ અને બી વચ્ચેના પ્રતિક્રિયા બળો થશે હવે બંનેને જુદા પાડવા હોય તો શું થાય તો કે એ ઉપર પ્રતિક્રિયાબળ કઈ તરફ લાગે લખવાનું એ પર ડાબી બાજુ લાગે અને બી પર જમણી બાજુ આવું સ્પષ્ટ લખવાનું કે એ પર લાગતું પ્રતિક્રિયાબળ ડાબી બાજુ આટલા ન્યૂટન અને બી પર લાગતું પ્રતિક્રિયાબળ જમણી બાજુ આટલા ન્યૂટન નેક્સ્ટ છે દિવાલો દૂર કરવામાં આવે ત્યારે શું થાય હવે દિવાલ હટાવી લ્યો દીવાલ હટાવી લ્યો એટલે અત્યાર સુધી આપણે ઓફ સમીરો કહેતા હતા એ ઝીરો કહી શકાય નહીં તો ત્યારની સ્થિતિમાં શું થશે જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે બીના જવાબમાં એટલે કે ક્વેશ્ચન નંબર બી છે ત્યાં શું ફેરફાર થશે એટલે આ સળંગ આપણે નથી પણ અહીંથી પ્રશ્નનો ટુકડો થાય છે જ્યારે દિવાલો દૂર કરવામાં આવે ત્યારે શું થાય હવે દિવાલો દૂર કરવામાં આવે ત્યારે શું થાય એના માટે આપણે ક્વેશ્ચન એ ફરીથી ગણવાનો છે એટલે આકૃતિ આખી આપણે દૂર નથી કરતા પણ એ આકૃતિને હું અહીંયા જ કોમનલી દર્શાવી દઉં છું ફરી પાછું આ દિવાલ દૂર કરતા હવે એ આપણને ખબર છે કે આ ગતિ કરવા માંડે તો શોર્ટકટ પ્રમાણે લખું તો પ્રવેગ કેટલો થાય તો કે પ્રવેગ થાય એ ઇઝ ઇક્વલ ટુ બળના છેદમાં દળ આ દિવાલ છે જ નહીં તો ગતિ કરાવવા લાગતું બળ એફ અને એની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ સ્મોલ એફ અને ટોટલ દળ કેટલું એમ એ પ્લસ એમ બી એફની વાત કરું તો આમાં નામાં હું ફેરફાર કરતો જાઉં બસો સ્મોલ એફ કેટલા મળે તો કે પોઈન્ટ પંદર અને આ મળ્યા હતા એકસો ને પચાસ છેદમાં ટોટલ દળ કેટલું તો કે પાંચ પ્લસ દસ જે પ્રવેગ મળે આટલા પ્રવેગથી ગતિ કરવા માંડે જો દિવાલો દૂર કરવામાં આવે ત્યારે શું થાય તો કે આ પ્રવેગ મુજબ ગતિ કરે પદાર્થો ગતિમાં હોય ત્યારે બીના જવાબમાં શું ફરક પડે તો આ બી ફરીથી ગણીએ હવે પદાર્થો ગતિમાં છે એટલે કેટલો ફરક પડે ખબર અહીંયા એમ સમસન ઓફ એફવાઈ તો ઝીરો જ રહે કારણ કે વાયક્સ ઉપર ગતિ ન થવાની પણ આ થઈ જશે એમે તો એ મુજબ અહીંયા આપણે એ પદાર્થનું અવલોકન કરીએ છીએ તો એ પદાર્થનું દળ છે પાંચ અને પ્રવેગ અહીંથી જે કંઈ પણ મળ્યો છે એ પ્રવેગની કિંમત મૂકવાની રહે એટલે આ આખું જે સાદુરૂપ છે એમાં કેટલો ફેરફાર આવે તો કે આટલો ફેરફાર આવે આર ઇઝ ઇક્વલ ટુ એફ જમણી તરફ જતા રહીએ અથવા તો અહીંથી કરીએ તો એફ માઇનસ મોલ એફ એ પછી આ જે સેક્શન છે એ માઇનસ થઈને અહીં આવી જાય સાદરૂપ થઈ અને જે આન્સર આવી એકમ થશે ન્યૂટન એટલે પહેલાં દિવાલ સાથે એ અને બી ગણવાના પછી દિવાલ દૂર કરી અને એ અને બી ગણવાના રહેશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ એક લાંબી ટ્રોલી પર પંદર કિલોગ્રામ દડનો એક બ્લોક મૂકેલો છે બ્લોક અને ટ્રોલી વચ્ચેનો ઘર્ષણાંક પોઈન્ટ અઢાર છે અહીં આપણે દોરી ટ્રોલી એટલે આપણે સાદી ભાષામાં એવી કહી શકીએ કે રેકડી રેકડી છે એની સપાટી ઉપર ટ્રોલીની સપાટી ઉપર મૂકેલો બ્લોક આ બ્લોક છે બ્લોક માટે પંદર કિલોગ્રામ દોડ ઘર્ષણાંક પોઈન્ટ અઢાર છે ટ્રોલી સ્થિર સ્થિતિથી શરૂ કરી વીસ સેકન્ડ માટે પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ થી પ્રવેગિત થઈ અને ત્યારબાદ નિયમિત વેગથી ગતિ કરે છે ટ્રોલી માટે પ્રશ્ન શું છે જોઈએ જમીન પરના સ્થિર નિરીક્ષક અને ટ્રોલી સાથે ગતિમાં નિરીક્ષકને દેખાતી બ્લોકની ગતિ બે સ્થિતિમાં બે પ્રકારના નિરીક્ષક છે એને આપણે જોવાનું છે કઈ રીતે ગતિ થશે તો કે પહેલાં તો જમીન પરના સ્થિર નિરીક્ષકની વાત કરી તો પહેલો કેસ છે એ ખૂબ સહેલો છે જે વ્યક્તિ જમીન પર સ્થિર નિરીક્ષક છે એને શું લાગશે તો કે ટ્રોલી પર આ બ્લોક પડેલો છે તો એને ટ્રોલી ને બ્લોક સરખા જ ગતિમાં દેખાશે ટ્રોલીની ગતિ ઇક્વલ ટુ બ્લોક દેખાશે અર્થાત પાંચ મીટર સોરી પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થશે થી વીસ સેકન્ડ માટે અને એનો પ્રારંભિક વેગ એ કેવો હશે ઝીરો અંતિમ વેગ કેટલો થાય તો કે વી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો પ્લસ એટલે ઝીરો પ્લસ વીસ ઇન્ટુ ટી ટી કેટલા આપેલા છે પ્રવેગ પોઈન્ટ પાંચ છે અને સમય વીસ છે એટલે દસ મીટર પ્રતિ સેકન્ડ થશે પછી તો કે વીસ સેકન્ડ બાદ વીસ સેકન્ડ બાદ નિયમિત હવે વીસમી સેકન્ડ એનો વેગ કેટલો તો દસ તો કે વીસ સેકન્ડ બાદ એને અચળ પ્રવેગી ગતિ લાગે અને કેટલી તો કે વીસ મીટર પ્રતિ સેકન્ડ થી એટલે એને ટ્રોલી અને બ્લોક બેયની ગતિ સરખી દેખાય બીજો અવલોકનકાર છે ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષક ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષક તો સહેલું હું બસનું અવલોકન કરું છું બસ જેટલી ઝડપથી જાય છે એ જ રીતે હું ગતિ કરું છું તો મને બસ કેવી લાગે તો કે સ્થિર લાગશે ટ્રોલી જેટલી જ ગતિથી ગતિમાન નિરીક્ષક હોય તો એને બ્લોક સ્થિર દેખાશે કોઈ પણ સંજોગોમાં એ સ્થિર દેખાશે જ્યારે ટ્રોલી સાથે ગતિમાન હોય ત્યારે અહીંયા થોડોક એવો ઉલ્લેખ કરવો જોઈએ કે ટ્રોલી જેટલા જ વેગથી ગતિમાન તો આપણે આ પરફેક્ટ કહી શકીએ બાકી માહિતી અધૂરી થશે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ આકૃતિમાં દર્શાવી મુજબ એક ટ્રક પાછળની બાજુ ખુલ્લી છે અહીંયા જે એનું બારણું હોય એ ખુલ્લું છે ખુલ્લું રાખેલું છે હવે ચાલીસ કિલોગ્રામ દળનું એક બોક્સ આ બોક્સ છે જેનું દળ ચાલીસ કિલોગ્રામ છે ખુલ્લા છેડાથી પાંચ મીટર દૂર છે એટલે અહીંયા આપણે વાત કરીએ તો આ જે ખુલ્લો છેડો છે એનાથી આ બ્લોક બોક્સ પાંચ મીટર દૂર છે બોક્સ અને નીચેની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક પોઈન્ટ પંદર દોઢ ચાલીસ કિલો એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિથી શરૂ કરી બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી પ્રવેગિત થાય છે પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બોક્સ ટ્રકમાંથી પડી જશે બોક્સનું પરિમાણ આવું ગણું ટ્રકની ગતિની દિશા અહીં આપેલી છે આ ટ્રકની ગતિની દિશા ટ્રક નિર્દેશ પ્રેમ થઈ જશે આ પદાર્થ થઈ જશે તો પદાર્થ પર લાગતા બળો ગણીએ તો પદાર્થ પર લાગતા બળોમાં નીચે તરફ અહીંયા આપણે બ્લોકને જુદો દર્શાવી દઈએ એટલે બળો દર્શાવવામાં સેલારે ચાલો નીચે તરફ વજન બળ એમજી લંબ બળ એન પછી ત્રીજું બાહ્ય બળ લાગતું નથી ચોથું ઘર્ષણ બળ ઘર્ષણ ને અહીંયા બેની ગતિ છે ને એટલે વિચારવાનું ટ્રક છે ટ્રક એ આમ જાય છે તો ટ્રક છે એની ગતિની દિશા આ હોય તો ટ્રક પર ઘર્ષણ બળ ક્યાં હોય તો કે ટ્રકની ગતિની વિરુદ્ધ એટલે આ દિશામાં ટ્રક પર ઘર્ષણ બળ લાગે તો બ્લોક પર ક્યાં લાગે તો કે ન્યૂટનના ગતિના નિયમ મુજબ બ્લોક પર એની વિરુદ્ધ દિશામાં લાગે પછી આભાસી બળ ટ્રક આ બાજુ જઈ છે તો આભાસી બળ આ તરફ લાગશે પરિણામી બળ એવું કીધું છે કે પ્રવેગી થાય તો બોક્સ ટ્રકમાંથી પડી જાય છે એટલે બોક્સ ધીમે ધીમે પાછળ જતું ટ્રકમાંથી પડી જાય છે તો પરિણામી બળની દિશા આ તરફ રહેશે તણાવ બળ કે સંપર્ક બળ આવશે નહીં ચાલો હવે આની ગણતરી લઈએ એટલે આપણે ગણતરી કરીએ છીએ બ્લોકની કરીએ છીએ તો બ્લોકની ગણતરી માટે વાયક્સથી શરૂઆત કરીએ તો સમમેશન ઓફ એફ વાય વાયક્સ પર કોઈ ગતિ થવાની નથી વાયક્સ પર કોઈ ગતિ નથી થવાની તો ત્યાં શું લખી શકીએ તો કે એન ઇઝ ટુ એમજી અને એન ઇઝ ટુ એમજી મુજબ ચાલીસ છે તો ચાલીસ ગુણ્યા દસ ચારસો ન્યૂટન થશે પછી અક્ષ માટે તો કે સમમેશન ઓફ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ એમ એને પડી જવાનું છે અહીંથી નીચે પડે છે તો એમ એ મુજબ આપણે વાત કરીએ તો એફની દિશામાં લાગતા બળો એફ ડેસ્ક એની વિરુદ્ધ દિશામાં એફ ઇઝ ઇક્વલ ટુ એફ ડેસ્ક કેટલા છે તો કે એમ ડેસ્ક માઇનસ એફ

સાઠ છેદમાં ચાલીસ એટલે આ મળે પોઈન્ટ ફાઈવ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બ્લોક છે એ પોઈન્ટ ફાઈવ મીટર પ્રતિ સેકન્ડ સ્કવેરથી ગતિ કરે હવે પ્રશ્ન જોજો બ્લોક પ્રારંભિક બિંદુથી કેટલા અંતરે બોક્સ ટ્રકમાં પડી જશે બોક્સ પડે ને ત્યારે ટ્રકે કાપેલું અંતર શોધવાનું છે એટલે હવે એની ગણતરી છે એ બહુ સમજીને કરવી પડે એમ છે પહેલાં તો આપણે એ શોધશો કે બ્લોક મને પડવા માટે કેટલો સમય લાગે એટલે હજી આપણે ગણતરી કરીએ છીએ બ્લોક માટે જ કરીએ છીએ બ્લોકને પડવા માટે લાગતો સમય એટલે આપણે લેશું ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર બ્લોકનો પ્રારંભિક વેગ ઝીરો સમય ટી અંતર કેટલું કાપવાનું છે બ્લોકને પાંચ મીટર પ્લસ વન હાફ પોઈન્ટ ફાઇવ ટી સ્ક્વેર તો પાંચ ટુ દસ દસના છેદમાં પોઈન્ટ પાંચ જાય એટલે વીસ ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર તો આ ટી સ્ક્વેરનો જવાબ થયો હાલ આપણે સાદું રૂપ નથી આપતા જરૂર પડશે તો આપી દેશું બ્લોકનું કામ અહીંયા પૂરું હવે આ ફ્રી બોડી ડાયાગ્રામને આપણે દૂર કરીએ બ્લોક છે એ આટલા સમયમાં પડી જાય છે તો હવે ટ્રકે કેટલું અંતર કાપ્યો છે તો કે ટ્રક માટે વાત કરીએ તો ટ્રક માટે સમીકરણ એ જ લાગી આપણે અંતર શોધું છે તો ડી ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો ટી પ્લસ વન હાફ એ સ્ક્વેર ટ્રક માટે શું કીધું છે અહીંથી ધ્યાનથી જોજો ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરે એટલે પ્રારંભિક વેગ ઝીરો સમય ટી પ્લસ વન હાફ ટ્રક ટ્રકનો પ્રવેગ કેટલો કીધો છે આપણને ટુ અને સમય ટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીસ ચાલો સાદુરૂપ શું થશે તો કે વીસ મીટર બ્લોક વીસ મીટરનું અંતર કાપેને ત્યારે આ બોક્સ એમાંથી નીચે પડી ગયું હશે એટલે કોમ્પ્લિકેટેડ કરી નાખ્યું છે આપણે ઉતાવળમાં એવું જ સમજી લે કે આપણે આ શોધવાનું છે ખરેખર બ્લોક પડે ત્યારે ટ્રકે કાપેલું અંતર શોધવાનું હતું નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ પંદર સેન્ટીમીટર ત્રીજીની એક તકતી તેત્રીસો બાર અહીંયા રકમનું કરેક્શન હશે અહીંયા આંકડો શું છે એ ટેક્સ્ટબુકમાંથી કન્ફર્મ કરો મારા ખ્યાલથી તેત્રીસ વન બાય થ્રી રિવોલ્યુશન પ્રતિ મિનિટ આવવું જોઈએ અને આનું સાદરૂપ કરીએ તો શું થાય તેત્રીસ ત્રી નવ્વાણું ને સો એટલે સોના છેદમાં ત્રણ રિવોલ્યુશન પ્રતિ મિનિટ થી પરિભ્રમણ કરે છે તકતીના કેન્દ્રથી બે સિક્કાઓ ચાર અને ચૌદ સેન્ટીમીટર મૂક્યા છે એટલે તકતીની વાત કરીએ ને તો આખી આ તકતી છે અને તકતીની મૂળભૂત ત્રિજ્યા છે એ કેટલી છે પંદર સેન્ટીમીટર છે એની ઉપર બે સિક્કા મૂકેલા છે એક સિક્કો અહીં છે અને એક અહીં ક્યાંક છે આ જે સિક્કો છે એની ત્રિજ્યા આર કહી દઉં આ જે સિક્કો છે એની ત્રિજ્યા આર ટુ અને આર ટુ ચૌદ સેન્ટીમીટર છે અને આર વન ચાર સેન્ટીમીટર છે ઘર્ષણાંક છે પોઈન્ટ પંદર આપેલો છે તો કયો સિક્કો રેકોર્ડ સાથે વર્તુળાકાર ગતિ ચાલુ રાખશે એટલે પહેલાં તો આપણે આને વેગમાં ફેરવવાનું રહે તો વેગ ઇઝ ઇક્વલ ટુ અંતરના છેદમાં સમય અંતર માટે તો કે અહીંનો ભાગ ધ્યાનથી લ્યો સો રિવોલ્યુશન અને ત્રણ મિનિટ રિવોલ્યુશન એટલે પરિભ્રમણ એક પરિભ્રમણે ટુ પાઈ આર અંતર કાપે તો એવા સો પરિભ્રમણ કરવાના છે બરાબર છે સમય કેટલો ત્રણ મિનિટ એટલે ત્રણ ગુણ્યા સાહીઠ જે જવાબ આવે ચાલો હવે વર્તુળાકાર ગતિની શરત આપણે વર્તુળાકાર ગતિ ભ્રમણ જાળવી રાખે એવી વાત છે તો વર્તુળાકાર ગતિની શરત ચેક કરવાની છે

આ અંતે કંઈક જવાબ આવશે જવાબ આર ઉદાહરણ તરીકે મને જવાબ નથી ખબર પણ હું ધારું છું કે ઉદાહરણ તરીકે દસ આવે છે આ શું સૂચવે છે વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા જો દસ સેન્ટીમીટર હોય વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા દસ સેન્ટીમીટર કે એનાથી વધુ હોય ને તો ગતિની શરત પડાય અર્થાંત વર્તુળાકાર ગતિ ચાલુ રાખે એટલે કે ચૌદ છે દસથી મોટા છે તો આ સિક્કો ગતિ જાળવી રાખશે પણ ચાર છે દસથી નાના છે તો પહેલા નંબરનો સિક્કો ફેંકાઈ જશે અગેન આ જવાબ મેં પ્રિડિક્ટ કરેલો છે આ આવે એ જરૂરી નથી કેલ્ક્યુલેટરથી યોગ્ય જવાબ મેળવી અને નિર્ણય લખો જેના ગતિમાગની ત્રિજ્યા અહીંયા જે જવાબ આવે એના કરતાં મોટી હશે એ ગતિ જાળવી રાખશે બાકીના ફેંકાઈ જશે નેક્સ્ટ ક્વેશ્ચન સર્કસમાં મોતના કુ મોતનો કૂવો પેલી ગોળાકાર ચેમ્બર કે જેમાં છિદ્ર હોય તેથી પ્રેક્ષકો બહારથી જોઈ શકે આવો કૂવો એ મેળામાં નથી હોતો માત્ર સર્કસમાં જોવા મળે છે કદાચ તમે જોયો ન હોય તો તમે યુટ્યુબમાં સર્ચ મારશો કે સર્કસ માટે આવો કૂવો જે છિદ્રવાળી જાળીનો બનેલો હોય છે એમાં બધી બાજુ ગતિ થઈ શકે ઉદ્વોલ એટલે આ રીતે થઈ શકે આપણા જે મેળામાં જોવા મળે છે એ માત્ર ક્ષમશિત દિશા જ હોય છે માણસ જોયો છે જ્યારે મોટરસાઇકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુ પર હોય આ ગોળો છે એને આપણે દોરીએ દરેક દિશામાં હોય ઉપર નીચે જઈ શકે અહીંયા આપણને જે ગતિની વાત કરી છે ને એમાં સ્પષ્ટતા કરી છે કે ગતિ કઈ લેવાની છે તો કે ઉધ્વ વલયની લેવાની છે ઉધ્વ વલયની એટલે આમ દર્શાવી શકું એક્ઝેક્ટ આવું વલય દર્શાવવા કરતાં વધારે સ્યુટેબલ એવું રહીએ કે ભાઈ અહીંયા વાહન પહોંચ્યું ને તો ગાડી અહીંયા ઊંધી થઈ ગઈ હોય ઊંધી ગાડી આપણે દોરીએ આ ઊંધી ગાડી થઈ ગઈ હોય અને આની ઉપર આ રીતે ચાલતી હોય તો ઉચ્ચતમ બિંદુ પર હોય જ્યારે મોટરસાઇકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુ પર હોય ત્યારે નીચે આધાર ન હોવા છતાં કેમ પડી જતો નથી આ કેમ નીચે નથી પડતો તો એના પર લાગતા બળોને આપણે ચર્ચામાં લેવા જોશે તો બળો તરીકે લઈએ પેલું તો એનું વજન બળે નીચે આવશે બીજું સપાટી દ્વારા લાગતું લંબ એ નીચે આવશે ત્રીજું ઘર્ષણ બળનો કોઈ ઉલ્લેખ નથી બાહ્ય બળનો કોઈ ઉલ્લેખ નથી આભાસી બળનો ઉલ્લેખ નથી પરિણામી બળ વર્તુળાકાર ગતિ છે એટલે પરિણામી બળ તરીકે કેન્દ્રગામી બળ એફસી અને કેન્દ્રગામી બળ એફસી ખરેખર લાગે નીચે પણ આપણે એનાલિસિસની સરળતા માટે લેવાનું ક્યાં બહાર અને સાતમું તણાવ કે સંપર્ક બળ એટલે પેલો ક્વેશ્ચનનું સોલ્યુશન આ રીતે થાય કે એફસી છે એ લેસ દેન ઇક્વલ એમજી પ્લસ એન જેટલું થાય તો એ વર્તુળાકાર ગતિ જાળવી રાખે હવે વર્તુળાકાર ગતિ જાળવી રાખે એમાં બીજો પ્રશ્ન એ છે કે નીચે પડે નીચે ક્યારે પડે જો એમજી પ્લસ એન એમજી પ્લસ એન મોટા હોય તો નીચે પડે તો નીચે પડશે માટે પરફેક્ટ શરત શું થાય તો કે એ બંને સરખા હોવા જોઈએ એમજી પ્લસ એન જેટલા સરખા હોય તો આપ મુજબ એ ગતિ જાળવી રાખે એટલે મૂળ શરત છે એ આવી છે પણ પરફેક્ટ જવાબ એ થાય કે અહીંયા એનું લંબ બળ છે એ પણ કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં અગત્યનો રોલ ભજવે છે જેને કારણે અહીં આપણને ગતિમાં એ ગતિ જાળવી રાખે છે નેક્સ્ટ બીજો પ્રશ્ન શું પૂછ્યો છે જો ચેમ્બરની ત્રિજ્યા પચીસ મીટર હોય તો ઉચ્ચતમ બિંદુ ઉધ્વ વલય રચવા માટે લઘુત્તમ ઝડપ કીધી છે લઘુત્તમ ઝડપ જો ઝડપ લઘુત્તમ હોય ઓછામાં ઓછી સ્પીડે ગતિ કરે ઉપર જાય ત્યારે ઓછામાં ઓછી સ્પીડ આવે તો ઉપર તરફ સપાટીને લાગતો ધક્કો એ ઘટી જશે એટલે લંબ બળ કેવું થઈ જાય ઝીરો સૂત્ર તો આ જ લેશું એફસી ઇઝ ઇક્વલ ટુ એમજી પ્લસ એન એફસી એટલે એમ વી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ એમજી પ્લસ એન બીજી રીતે આના પરથી કહી શકાય આપણને વી લઘુત્તમ લેવાના કીધા છે વી લઘુતમ ક્યારે લેવાય તો કે આ સરવાળો નાનામાં નાનો થાય ત્યારે હવે ઈ સરવાળો નાનામાં નાનો થાય એમાં આને તો તમે બદલાવી જ ન શકો કારણ કે એ તો કુદરતનો ગુણધર્મ છે તો આને કેટલા કરવાના થાય ઝીરો તો એને લીધે આપણે ઝીરો કર્યા છે એમ વી સ્ક્વેર અપોન આર ઇઝ ઇક્વલ ટુ એમ જી એમ એમ કેન્સલ તો વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આર જી આર તરીકે સેન્ટીમીટ સોરી પચીસ મીટર અને જી તરીકે દસ સાદુરૂપ આપો એટલે ત્યાં એની ઝડપ મળી જશે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ ક્વેશ્ચન નંબર થર્ટી નાઇન ત્રણ મીટર ત્રીજી ધરાવતા અને અક્ષની ફરતે બસ્સો રિવોલ્યુશન પ્રતિ મિનિટથી પ્રમણ કરતા પોલા નડાકારની અંદર પેલા તો પોલો નડાકાર આપણે દોરીએ એટલે પોલો નડાકાર આ એક નડાકાર છે ચાલો ની દિવાલને અડીને સિત્તેર કિલોગ્રામ દળનો એક માણસ છે કિલોગ્રામ દળનો માણસ છે એ એને અડીને અડીને છે છે માણસ છે એના માટે કીધું છે સિત્તેર કિલોગ્રામ નું ત્રણ મીટરની ત્રિજ્યા ધરાવતો અને ઉદ્વક્ષની ફરતે બસો રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપે ગતિ કરતો નળાકાર છે દિવાલ આ દિવાલ અને મનુષ્ય માણસના કપડાં વચ્ચેનો ઘર્ષણાંક કેટલો આપેલો છે પોઈન્ટ પંદર આપેલો છે તો તળિયું એકાએક દૂર કરવામાં આવે તો માણસ દીવાલને ચોટીને રહી શકે તળિયું એટલે શું તો અહીંયા જો પરફેક્ટલી વાત કરીએ ને તો આ વ્યક્તિ જ્યારે ઊભો છે ને ત્યારે આ સપાટી છે આ સપાટી છે હવે સપાટી કાઢી લેવી છે સપાટી કાઢી લેવી છે ક્યારે તો કે માણસ પડ્યાવીડા દીવાલને ચોટી રહે તે સ્થિતિમાં આ ગોળ ફરે છે એને એટલો ગોળ ફેરવવાનો કે આ સપાટી કાઢી લઈ તો એ માણસ નીચે પડવો જોઈએ નહીં તો એ કેટલું ઝડપથી ગોળાકાર ફેરવવું પડે એ આપણે શોધવાનું છે તો અર્થાંત વ્યક્તિને નિયમિત વર્તુળાકાર ગતિ કરાવવાની છે તો વ્યક્તિ ઉપર લાગતા બળોને આપણે એક પછી એક લિસ્ટ આઉટ કરતા જઈએ ચાલો વ્યક્તિ પર લાગતા બળોમાં નીચે તરફ વજન બળ બળજી પેલું બીજું લંબબળ લંબળ કોણ લગાડે નળાકારની દીવાલ એટલે નળાકારની સપાટીને લંબ લંબળ એમ બીજો મુદ્દો ત્રીજું બાહ્ય બળનો કોઈ ઉલ્લેખ નથી ચોથું ઘર્ષણ બળ વ્યક્તિ પડે તો ક્યાં પડે નીચે અપેક્ષિત ગતિ નીચે જાય તો ઘર્ષણ બળ ક્યાં લાગે ઉપર જો આમાં બધું દિશા ફેરિયામાં પણ આખી રચના જુદી છે પછી આભાસી બળ નહીં આવે પરિણામી બળ પરિણામી બળની બદલે વર્તુળાકાર ગતિ કરાવવાની છે વ્યક્તિને એટલે કેન્દ્રગામી બળ કેન્દ્રગામી બળ તરીકે શું આવશે એપસી લાગે અંદર તરફ પણ આપણે વાત કરી છે કે આપણી સરળતા માટે આપણે લેશું બહાર તરફ સાતમું તણાવ કે સંપર્ક બળ નહીં આવે ચાલો ફ્રી બોડી ડાયાગ્રામ અહીંયા આપણે દોરી નાખ્યો પહેલાં વાયક્સની વાત કરીએ તો સમસન ઓફ એફ વાય વાયક્સ ઉપર તો એને ક્યાંય જ જવાનું ને ઉપર કે નીચે કરવાની જ નથી ગતિ એટલે તો ઝીરો થશે વર્તુળાકાર ગતિ એક્ શખ્સ ઉપર થાય છે વાયક્સ ઉપર તો થતી જ નથી તો આના માટે શું થશે તો કે એફ ઇઝ ઇક્વલ ટુ એમજી એફ એટલે શું થાય તો કે મ્યુ ઇન્ટુ એન ઇઝ ઇક્વલ ટુ એમ મ્યુ કેટલા પોઈન્ટ પંદર એન દળ એમ કેટલું સિત્તેર કિલોગ્રામનો વ્યક્તિ છે અને દસ ગુરુત્વ પ્રવેશ તો એન ઇઝ ઇક્વલ ટુ સાતસોના છેદમાં પોઈન્ટ પંદર ન્યૂટન ચાલો વાયક્સ ઉપર તો કે વાયક્સ ઉપરના ચર્ચા પૂરી કરી પછી એક શખ્સ પર તો કે એક શખ્સ પર નિયમિત વર્તુળાકાર ગતિ થાય છે તો એ નિયમિત વર્તુળાકાર ગતિ માટે એની શરત શું હોય તો કે શરત આકૃતિ પરથી એફ સીની દિશામાં ના બળો લેસ દેન ઇક્વલ ટુ એફસીની વિરુદ્ધ દિશામાં ના બળો તો એફસી એટલે એમ બી સ્ક્વેર ઓન આર લેસ દેન ઇક્વલ ટુ એન ચાલો એનની કિંમત છે એ મૂકો દળ વ્યક્તિનું આપેલું છે ત્રીજિયા ત્રણ મીટર આપેલી છે સાદુરૂપ આપશો એટલે સાદુરૂપને અંતે મળશે વી અને વી લેસ દેન ઇક્વલ ટુ સમથિંગ મીટર પ્રતિ સેકન્ડ લઘુત્તમ કોણીય ઝડપ પૂછી છે આજે મળી નહીં રેખીય ઝડપ મળી હવે રેખીય ઝડપને કોણીય ઝડપમાં ફેરવવા માટેનું સમીકરણ આપણે ચેપ્ટર નંબર સાતમાં આવશે પણ આપણે નોંધ સાથે લખીએ એટલે જે તે સમયે આપણને તકલીફ ન પડે સમીકરણ થાય વી ઇઝ ઇક્વલ આર ઇન ટુ ઓમેગા અર્થાત કોણીય ઝડપ ઓમેગા ઇઝ ઇક્વલ થાય વીના છેદમાં આર વીની કિંમત મળી ગઈ છે આર કેટલા છે ત્રણ મીટર એ લખો જવાબ મળશે એકમ થશે રેડિયન પ્રતિ સેકન્ડ થશે હવે તમે પાછળ જોશો ને તો આ રિવોલ્યુશન પ્રતિ સેકન્ડમાંય આપી શકે અથવા રિવોલ્યુશન પ્રતિ મિનિટ અહીંયા લખ્યું છે ને એ મુજબે આપી શકે પણ આ જે એકમમાં ફેરફાર છે એ હું હાલ એટલા માટે નથી સમજાવતો કે ચેપ્ટર સેવનમાં વિથ પ્રૂફ વિથ સાબિતી સાથે આપણે કરવાનું એટલે હાલનો જવાબ રેડિયન પ્રતિ સેકન્ડનો છે એ રિવોલ્યુશન પ્રતિ મિનિટમાં કરી શકાય તમને ઈચ્છા થાય કે મારે બદલાવવું છે તો એ સિમ્પલ વસ્તુ છે હું આ બધું જવા દઉં અને એ રૂપાંતરણ પણ સાથે શીખડાવી દઉં તો અહીંયા એકમ છે રેડિયન પ્રતિ સેકન્ડ અને આપણે ફેરવવું છે રિવોલ્યુશન પ્રતિ મિનિટમાં રેડિયન પ્રતિ સેકન્ડ અને રિવોલ્યુશન પ્રતિ મિનિટ તો સિમ્પલ બાબત છે એક રિવોલ્યુશન થાય એક પરિભ્રમણ થાય ત્યારે કેટલા રેડિયન થાય તો કે પાય રેડિયન થાય ઇઝ ઇટ ક્લિયર તો અહીંયા હું માત્ર એક રેડિયન રાખું તો એકના છેદમાં ટુ પાય રિવોલ્યુશન થાય એનો અર્થ જે જવાબ આવે એને તમારે ગુણવાનો છે કેટલા વડે તો કે વન અપોન ટુ પાયા ત્યારે એ રેડિયનમાં ફર્યો પછી સેકન્ડનું મિનિટમાં છે એનું કરવું હોય તો એક સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા મિનિટ એટલે એક મિનિટને આપણે ઊંધી કરી નાખીએ એક મિનિટ ઇઝ ઇક્વલ ટુ સાઈઠ સેકન્ડ તો વન સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ વન અપોન સિક્સટી મિનિટ એટલે એના માટે તમારે છેદમાં કરવાનું છે એટલે એક છેદમાં સાઠ એક રેડિયન પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ આટલા રિવોલ્યુશન પ્રતિ મિનિટ થાય હવે ધારો કે અહીંયા સો આવ્યા છે તો આને સો વડે ગુણી નાખો દેટ્સ ઇટ રિવોલ્યુશન પ્રતિ મિનિટમાં પણ ફરી જશે ટૂંકમાં બસો રિવોલ્યુશન પ્રતિ મિનિટ એનો કોઈ આ ડેટામાં ઉપયોગ નથી આપણે ઓછામાં ઓછી ઝડપ શોધવાની હતી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર ફોર્ટી આર ત્રીજિયાનો એક પાતળો વર્તુળાકાર તાર તેના ઉધ્વ વ્યાસની ફરતે ઓમેગા જેટલી કોણીય આવૃત્તિ હવે આવૃત્તિ છે ને એના બદલે પ્રોપર શબ્દ અહીંયા હું ઝડપ કરનાર ચેપ્ટર સાત નથી ચાલ્યું ત્યાં સુધી આપણે આ લેવું પડશે ભ્રમણ કરે છે ધ્યાનથી આકૃતિ સમજવાની છે સૌથી વધુ આ એક તાર છે વર્તુળાકાર વારી દીધો છે જેની ત્રીજીયા કેટલી છે આર ઉધ્વ વ્યાસ વ્યાસ એટલે ઉભો વ્યાસ એને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે બરાબર હવે વર્તુળ તાર પર એક નાની ગોળી મૂકવાની છે એ નાની ગોળી નિમ્નતમ બિંદુએ રહે હવે આપણે નિમ્નતમ બિંદુની બદલે અત્યારે એવું લખીએ કે ભાઈ કોઈ પણ બિંદુએ છે આ કોઈ પણ એક જગ્યાએ છે ત્યારે એ નીચે ન પડી જાય એની શરત મેળવવાની છે અને કોણ મેળવવાનો છે હવે આખી પહેલા તો ઘટના હું તમને ઉદાહરણ દ્વારા આ એક ઘડિયાળ છે આ ઘડિયાળ એને તમે આ સ્થિતિમાં ગણો તો આ ઘડિયાળને તમારે આ રીતે ફેરવવાની છે આ રીતે ગોળ ફેરવવાની છે ઉધ્વક છે અને એમાં તમારે એક નાનકડી ગોળી આ ગોળી તરીકે સમજી લ્યો કે આ છે એ નાનકડી ગોળી છે અમુક ઊંચાઈએ છે સાવ ઉપર એ નથી સાવ નીચે એ તેને ઈની ઈજ ઊંચાઈએ ફરતી રહેશે એટલે એની ઈજ ઊંચાઈએ ફરતી રહે એટલે આનો ગતિમાર્ગ જો તમે દોરો તો આ રીતે એનો ગતિમાર્ગ થશે હવે એ ગોળી માટે આપણે આ બધી બાબતો મેળવવાની છે એટલે પહેલાં તો એના પર લાગતા બળોની વાત કરીએ નીચે તો કે નીચે તરફ વજન બળ એમજી આ એનું કેન્દ્ર છે લંબ બળ સપાટીને લંબ અને સપાટીને લંબ હોય એ હંમેશા ત્રીજી જ બને ને ભૂમિતિ એન કેન્દ્રગામી બળ કેન્દ્રગામી બળ ક્યાં આવે તો કે બહાર તરફ દિશામાં અને આના માટે વર્તુળ આ છે તો એના માટે ઈ વર્તુળ હોય તો ઈ વર્તુળની ત્રીજી એને કહી દઉં સ્મોલાર હવે ભૂમિતિની મદદથી પહેલાં તો થોડી બાબતો આપણે લઈ લઈએ ભૂમિતિની મદદથી બાબતો સમજવા માટે કેન્દ્ર છે ને હું સી કહી દઉં આ બિંદુને હું એ કહું અને આ જે બિંદુ છે એને હું બી કહું તો એ આકૃતિને પહેલાં તો આપણે સમજી લઈએ આ છે સી આ છે એ આ છે બી આ છે તારની પોતાની ત્રીજી છે જે આપેલી છે નાનકડી જે ગોળી છે એ આ માર્ગ ઉપર ગતિ કરે છે એની ત્રીજી સ્મોલારી આપણે ધારેલી છે અને એમની વચ્ચે જે ખૂણો રચાય છે એને હું થીટા મારી રીતે નામ આપી દઉં છું બરાબર છે હવે આપણે વન બાય વન આના એનાલિસિસ ઉપર આવીએ એનાલિસિસ ઉપર આવીએ એટલે પહેલું હું લખું છું સમમેશન ઓફ એફ એનાલિસિસ માટે આને આપણે ધ્યાનમાં લઈએ અને અહીં આપણે જે થીટા ધાર્યો છે એ થીટા દર્શાવીએ અહીંયા થીટા લીધો છે તો ફ્રી બોડી ડાયાગ્રામ શું થશે તો કે ફ્રી બોડી ડાયાગ્રામ ચાલો આના બે ઘટકો પાડીએ આ થશે એન કોસથીટા આ થશે એન સાઇનથીટા નીચે તરફ એમ અને આ તરફ એફ સી હવે વન બાય વન અક્ષો લેતા જઈએ પહેલાં વાય અક્ષની વાત કરીએ તો વાય અક્ષમાં તો ક્યાંય ગતિ જ નથી કરવાની ત્યાં તો એ નમ જ રહેશે એટલે સમમેશન ઓફ એફ વાય ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને એ મુજબ આમાં શું થશે તો કે એન સાઈન થીટા ઇઝ ઇક્વલ ટુ એમ જી તો એન ઇઝ ઇક્વલ ટુ એમ જી અપોન સાઈન થીટા આવું થશે પછી વાય અક્ષ પછી એક શખ્સની વાત કરીએ એટલે એક શખ્સ માટે અહીંથી આપણે લખીએ સમમેશન ઓફ એફેકસ હવે અહીંયા તો શું થાય છે તો કે અહીંયા તો વર્તુળ આકાર ગતિ છે વર્તુળ આકાર ગતિ વર્તુળ આકાર ગતિ હોય એટલે આપણે એની શરત લેવી પડે શું થાય શરત તો કે એફ સીની દિશામાં ના બળોને એની વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં કોણ છે એન કોસ થી ચાલો એફસી કેટલા લખો તો કે એમ વીસ સ્ક્વેર અપોન સ્મોલ આર કારણ કે આ ગોળ ઈ ગતિ કરે છે એનો ગતિ પત્ની ત્રીજા તો સ્મોલ આર જ છે લેસ દેન ઇક્વલ ટુ એન એન તરીકે શું લખાય અહીંયા મેં મેળવ્યું એમ જી અપોન સાઇન થીટા ઇન્ટુ પોસ થીટા સાદરૂપ આગળ વધારીએમાં એમ કેન્સલ થઈ ગયું હવે અહીંયા કોણીય ઝડપની વાત કરી છે તો હમણાં જ આપણે એક રેફરન્સ લીધો આગળનામાં કે રેખીય ઝડપ વી ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ ઓમેગા લઈ શકાય અહીંયા લઈએ એટલે વી સ્ક્વેરની બદલે આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર છેદમાં આર ઇઝ ઇક્વલ ટુ અથવા તો લેસ દેન ઇક્વલ ટુ જી પોસ થીટા અપોન સાઇન સાઇનથીટા ચાલો એમાં એ રૂપમાં એક એક ઘાત કેન્સલ સ્મોલ આર બાકી વધીએ સ્મોલ આર રકમમાં નથી આપેલા એ આપણે હાથે ધારેલા છે આપણી જાતે લીધેલા છે તો એ વસ્તુને આપણે આની મદદથી રૂપમાં લઈએ ચાલો આની મદદથી શું લખી શકાય પાસેની બાજુ કર્ણ આ શું દર્શાવે છે તો કે આ એવું દર્શાવે છે કે કોટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આરના છેદમાં કેપિટલ આર એ મુજબ આપણે અહીંયા કિંમત મૂકીએ સ્મોલ આર ને કરતાં બનાવવું આર કોસ કોટા ઓમેગા સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ જી કોટા સાઇન થીટા ચાલો કોસ કોસ કોટા કેન્સલ થશે તો બાકી શું વધ્યું તો કે આ બાજુ વધ્યું ઓમેગા સ્ક્વેર લેસ ધેન ઇક્વલ ટુ જી અપોન આર સાઇન થીટા અને એમાં જો તમે આ કાઢો છો તો આ આખું વર્ગમૂળમાં આવી જશે એટલે ફાઇનલ સમીકરણ એ થયું કે કોઈ પણ ઊંચાઈએ તમારે ગતિ કરાવવી છે તો ઓમેગાની આ શરત થઈ લેસ દેન ઇક્વલ ટુ જી અપોન આર સાઈન થીટા આ કોમન સાદુરૂપ આપણે આપ્યું હવે સાબિતી આપી દીધા પછી હવે આપણને જે પ્રશ્ન પૂછીએ છીએ એની ઉપર આવીએ એટલે એના માટે હવે આપણે આ બધી વસ્તુ દૂર કરી દઈએ અને માત્ર સૂત્ર લખીએ એટલે આપણા પ્રશ્નોને આપણે સમાધાન આપી શકીએ ચાલો પેલો ક્વેશ્ચન શું છે તો કે પેલો ક્વેશ્ચન એવું કીધું છે કે નિમ્નતમ બિંદુ નિમ્નતમ બિંદુ એટલે આ બિંદુ થયું આ બિંદુ બરાબર આ બિંદુએ ખૂણો કહેવાનો છે કોની કોની વચનો તો કે લંબળ હવે આ બિંદુએ લંબડ ક્યાં હોય તો કે સપાટીને લંબ આ તરફ અને આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય નાઇન્ટી થાય તો આપણી ધારણા પ્રમાણે પેલો જે કિસ્સો છે નિમ્નતમ બિંદુનો એના માટે થિટા નાઇન્ટી મળ્યો તો સાઇન નાઇન્ટી કેટલા થાય વન થશે ચાલો તો માટે ઉમેગા લેસ દેન ઇક્વલ ટુ અંડર રૂટ જી અપોન આર સાઇન થીટાની બદલે વન ચાલો સાબિત કર્યું નિમ્નતમ બિંદુ આટલું રહે છે એ દર્શાવો યસ બીજો પ્રશ્ન ઓમેગા ઇઝ ઇક્વલ અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે ને આપણે કરેક્શન કરીએ આ અંડર રૂટ ટુ જી અપોન આર છે એટલે અહીંયા લખીએ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ જી અપોન આર હોય ત્યારે થીટા કેટલો થાય છે આપણને પૂછ્યું છે અને થીટામાં શું કીધું છે કેન્દ્રને ગોળી આની સાથે જોડે આ કેન્દ્રને ગોળી સાથે જોડતી દિશા એ અધો દિશા અધો દિશા એટલે આ દિશા સાથે બનાવેલો કોણ હવે જુઓ એમાં શું કે છે કે કેન્દ્રને ગોળી સાથે જોડતી દિશા આ ગોળી સાથે જોડે છે વડે અધો દિશા અધો દિશા એટલે આ થઈ હવે આપણને કોણ કોના વચ્ચેનો પૂછ્યો છે એ ખાસ સમજવાનું છે ક્વેશ્ચન નંબર બી માં પૂછો છે ને એ આ કોણો પૂછો છે બરાબર ને પહેલાં આપણે રૂપ આપી દઈએ પછી ત્યાં સુધી પહોંચશું આપણે જે ખૂણો લીધો છે એ મુજબ અંડર રૂટ ટુ જી અપોન આર આને મુજબ ઇઝ ઇક્વલ ટુ રૂટ જી અપોન આર સાદુરૂપ આપો આર આર કેન્સલ જી જી કેન્સલ તો સાઈન થીટા ઇઝ ઇક્વલ વન બાય ટુ તો થીટા કેટલા થયા ત્રીસ આપણે જે શોધવાના છે એ આ નથી શોધવાના આપણે આ શોધવાના છે તો અહીંયા આપણે હવે લખીશું આવું સૂત્ર હવે જવા દઉં છું કે ત્રીજિયા અને અધો દિશા વચ્ચેનો ખૂણ કેટલો થાય તો કે આ તો નાઇન્ટી છે ટોટલ ત્રિકોણ એકસો એસી નો થાય ટોટલ ત્રિકોણ એકસો એસી નો થાય એમાં આ ખૂણો નાઇન્ટીનો છે આ કેટલો મળ્યો ત્રીસ અને આ આપણે શોધવાનો છે એટલે આ થીટાને આપણે કરતાં બનાવીએ તો થીટા ઇઝ ઇક્વલ્ડ ટુ કેટલો થયો સિક્સટી ડિગ્રી ઘણી વખત સ્ટુડન્ટને આ ગણતરી ભૂલ ખવડાવી દેશે કારણ કે આપણે થીટા ધાર્યો એ મુજબ ત્રીસ આવ્યા અને અહીંયા પૂછ્યો છે જુદી રીતે એટલે ક્વેશ્ચનમાં દરેક વખતે જોવું કે ક્યાંનો ખૂણો શોધવાનો કીધો છે તમે ગણતરી વખતે અહીંનો થીટા લ્યો નો ઇશ્યુ બરાબર આખી ગણતરી એવું કરી શકાય કે તમે આખી રકમ એક સાથે વાંચી નાખી તો પહેલેથી આ જ ખૂણો લઈને ગણાય પણ એ પહેલેથી ખૂણો લઈ તો રકમમાં ગણતરી કરવામાં આપણાથી ભૂલ થવાની સંભાવના રીએ એટલા માટે ન કર્યું બાકી જો તમે પહેલેથી અહીંયા થીટા લ્યો ને તો આની બદલા અહીંયા થીટા લેવો પડે એટલે સાઈન હોય ત્યાં કોસ આવી જશે ને કોષ હશે ત્યાં સાઈન આવી જશે તો આ સાથે ચેપ્ટર પાંચ વધારા સ્વાધ્યાય અર્થાંત ચેપ્ટર પાંચ સંપૂર્ણપણે પૂરું થાય છે ફરી પાછા ચેપ્ટર સિક્સ સાથે મળીશું થેન્ક યુ આવજો